જે કોઈ માવતરની સેવા ન કરે અને ઈ પછી એના સંતાનો પાસે પોતે પોતાની સેવા કરાવવાની આશા રાખે. કવિ કહે છે, જીવતા લગી માવતરને આપે ન ખાટી છાશ, ઈ મુવા પછી નાખે વાશ. જીવતો હોય ત્યાં સુધી એમ કે બાપા તમને શરદી થઈ જાય, માં તમારી તબિયત સારી નથી રહેતી, એમ કરીને ખાટી છાશ પણ આપે નહીં. અને મજા પછી ખીરના રોટલીઓના લોંદા ઉડાડા કાક કાક કરી નાખે. કવિ કહે છે, પહોંચતું નથી. એક ભજનમાં કીધું છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. તમારે જો કોઈ પાસેથી તમારા સંતાનો પાસેથી સેવાની અપેક્ષા રાખવી હોય, તમારા માવતરની સેવા કરો. એક ગરીબ પતિ પત્ની, એક વર્ષનો નાનકડો એવો દીકરો, પત્નીને રોગ લાગુ પડ્યો. દવા કરાવવા છતાં રોગ મટે નહીં. ધીમે ધીમે શરીર પલંગમાં આમ ખાટલાની અંદર શરીર દેખાય ને એવો દુબળો દેહ થઈ ગયો. એક દિવસ પતિ પૂછે છે એની પત્નીને, દવા કરાવવા છતાંય તારો રોગ જાતો નથી, તારી કાંઈ ઈચ્છા ખરી છેલી? હવે ડોક્ટર કહે છે કે આ બીમારીમાંથી તું બચીશ નહીં. બાજુમાં એક વર્ષનો નાનો દીકરો હતો છે, ખાટલામાં શરીર દેખાતું નથી, એની હામું જોઈ આંખમાં જળજળિયા લીયાવી બાઈ બોલે છે કે પુરુષ પુરુષ, મારે મરી ગયા પછી તું કદાચ બીજું ઘર કર અને ઈ નવી માં મારા દીકરાને બરોબર હાચવશે નહીં. મને મારા એક લાખ દીકરાની ચિંતા છે એટલે જીવ જાતો નથી. પાણીનો લોટો ભળી હાથમાં અંજલી લઈ અને પુરુષ પ્રતિજ્ઞા કરે છે કે હે પત્ની, તારા જીવને સદગતિ કરજે, હું આખું જીવન આનો બાપ નહીં પણ આની માં બનીને તારા દીકરાને મોટો કરે, હું બીજું ઘર નહીં કરું. આ અંજલીનો ધોબો જ્યાં જમીન ઉપર નાખ્યો, બાઈની આંખો ઢળી ગઈ. ટૂંકમાં વાત કરું, અંજલી મૂક્યા પછી 19 વર્ષના વાણા વાઈ ગયા, જેમ હરદ્વારના પગથિયા માંથી ગંગાજી જેમ આમ ગળથોલિયા ખાઈને વહી જાય એમ 19 વર્ષના વાણા વાઈ ગયા. હો દીકરો જુવાન થયો, લાડે ઓડે એ પુરુષે કાળી મજૂરી કરી, બાપ નહીં પણ મા બનીને દીકરાને મોટો કર્યો, પૂરેપૂરા લાડ લડાવી અને દીકરાના લગ્ન કર્યા હો. પણ બન્યું એવું, લગ્ન કર્યા પછી જે બાઈ આવી દીકરાના ઘરમાં, એ હલકા કુટુંબની આવી ગઈ. એક ઓસરીએ બે રૂમ, એક રૂમમાં દીકરો ને વહુ હોવે, એક રૂમમાં એ પુરુષ હોય. પછી તો ધીમે ધીમે પુરુષની ઉંમર આંબી ગઈ હો, અવસ્થા આવી. એક દિવસ દીકરાની વહુ એના દીકરાને કહે, પુરુષના દીકરાને કહે કે બાજુના રૂમમાં બાપા હોવે છે, એ રૂમ ખાલી કરાવી નાખું ને, આપણે મહેમાન આવે તો એમાં ઉતારો આપવા થાય, બાપા તો ઓસરીમાં પડ્યા રહે. એ વહુ ગેલો, દીકરો બની ગયેલો, એના બાપને કહે, બાપા તમારે તો રૂમમાં હું ઓસરીમાં હું, કાંઈ વાંધો નહીં બેટા, તું રાજી એમ, હું રાજી, હું તો ઓસરીમાં પડ્યો રહીશ. વળી થોડાક દિવસ થયા, દીકરાના વહુ એની પત્ની એને એમ કહે છે પુરુષને કે બાપા ઓસરીમાં પડ્યા પડ્યા હવે એને ઉધરસ થઈ છે, આખી રાત ઊંઘ નથી આવતી, એને આપણે એક ઢાળિયામાં ઉડાવો ને. વળી દીકરો બાપને વાત કરે છે, બાપા એક ઢળિયામાં ખાટલો નાખી દઉં, કાંઈ વાંધો નહીં બાપા, તું રાજી એમ, હું રાજી. અને છેલ્લે જ્યારે એ હલકા કુટુંબની બાઈ બોલી, પુરુષ હવે તો બાપાને વૃદ્ધા અવસ્થા આવી છે,
રોજ ઉધરસ ખાધા કરે, ગળફા કાઢ્યા કરે, આખું ઘર ગંધાય છે, હવે મારાથી સેવા નથી થતી, બાપાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. અને આ વાત જ્યારે દીકરાએ બાપને કરી, એ ખોરડા જેવો ભાભો ફલી ગયો. બેટા, મને હવે ઘરમાંથી બહાર કાઢવાની વાત કરે છે. હવે બે ધોતિયા ફાટે એટલું મારું જીવન રહ્યું છે, બસ હવે બે ધોતિયા ફાડીશ, વધારે નહીં જીવું, પણ મને જાકારો તો દેમાં. ના બાપા, હવે અમે તમારું ગઢપણ વાંચવી નહીં હગીએ, સેવા નહીં કરી શકીએ, વાય સેવા કરે તમારા ગળફાવની. તરત દીકરો બજારમાં જઈ બે નવા ધોતિયા લઈ આવ્યો. બાપાને કે લ્યો આ નવા ધોતિયા, વિદાય લ્યો, હાલો હું તમને મૂકવા હાલો. બાપાને ધક્કો મારી ઉંબરાની બહાર કાઢ્યો, પણ ગરબો ગઢ ગિરનાર ચડીને ઉતરેલા માણસને જેટલો થાક ન લાગે એટલો એ ઉંબરો વળોડતા બાપાને થાક લાગ્યો. અરે દીકરો ડેલીમાં વહી આવ્યો, પાછો બોલાયો, બેટા અહીંયા. દીકરો ઉંબરાની બહાર નીકળ્યો, બાપાને કે બોલો બાપા. એટલા જ શબ્દો બોલ્યા છે એનો પિતા, બેટા તારા વર્તન ઉપરથી હું આપણા કુટુંબનું ભવિષ્ય ભાખું છું, તે મારી સેવા ન કરી. પણ દીકરા, તું મોટો થાય, તને ગઢપણ આવશે, તું રોગથી ઘેરાઈ જાય, તેથી તારો દીકરો તને બારો કાઢશે. તું તો હારો છો, મને બે ધોતિયા દેશ, પણ આમાંથી એક ધોતિયું હું તને આપું છું. લે બેટા, તારો દીકરો તને ધોતિયું નહીં આપે, તેથી આ ધોતિયું લઈને વયો જાય. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. પરણેતર તો પારકી કહેવાય, પારકા ઘરેથી આવેલી છે, પોતાના કુટુંબના સંસ્કાર કદાચ ન પણ ગ્રહણ કરે, પણ જેના ઉદરમાંથી, જેની છત્રછાયામાં લાડકોટથી ઉછરા હોઈએ, એના ગુણને ભૂલાય કે. અને એટલા જ માટે એક બહુ જૂનું ભજન, આકળ જુગમાં દુનિયા આખી, આકળ જુગમાં દુનિયા આખી, બૈરી ના ગુણ ગાવે રે. આકળ જુગમાં દુનિયા આખી, બૈરી ના ગુણ ગાવે રે. આકળ જુગમાં દુનિયા આખી, બૈરી ના ગુણ ગાવે રે. હરેકળ જુગમાં દુનિયા આખી, બૈરી ના ગુણ ગાવે રે. મેવાને મીઠાઈ લાડુલા ફૂસી, બૈરી ને ખવરાવે રે, બૈરી ને ખવરાવે રે. ઓ જી 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 જી, એ જી મેવા મીઠાઈ લાડુ ને લાફસી, બૈરી ને ખવરાવે રે, બૈરી ને ખવરાવે રે. પણ માવતર ને સૂકો રોટલો દેતા, માવતર ને સૂકો રોટલો દેતા, તાવ તતડી ને આવે રે. માવતર ને સૂકો રોટલો દેતા, તતડી ને તાવ આવે રે. હારે કળયુગમાં દુનિયા આખી, બૈરી ના
पान सुपारी लविंग एलची बैरी ने चवरावे रे, बैरी ने चवरावे रे। ओ पान सुपारी लविंग एलची बैरी ने चवरावे रे, बैरी ने चवरावे रे। पण मावतर ने चपटी वरियाली देता, मावतर ने चपटी वरियाली देता, जीवलड़ो टू पारे रे। मावतर ने चपटी वरियाली देता, जीवलड़ो टू पावे रे। हरे कल जुग मां दुनिया आखी बैरी ना गुण गावे रे। साल कामड़ा पलंग गादला बैरी काज बिछावे रे, बैरी काज बिछावे। ओ साल कामड़ा पलंग गादला बैरी काज बिछावे रे, बैरी काज बिछावे रे। पण मावतर ने एक गाभोई देता, मावतर ने एक गाभोई देता, पंड मा पीड़ा थावे रे। मावतर ने एक गाभोई देता, पंड मा पीड़ा थावे रे। हरे कल जुग मां दुनिया आखी, हरे कल जुग मां दुनिया आखी बैरी ना। कहत कबीर सुनो भाई साधु, साचू गाई बतावे रे, साचू गाई बतावे रे। कहत कबीर
साचू गाई बतावे रे, साचू गाई बतावे। शिव ने मेली दुनिया आखी, शिव ने मेली दुनिया आखी, शक्ति ने रिझावे रे। आरे दू आरे कलजुग मा, आरे कलजुग मा, आरे कलजुग मा, आरे कलजुग मा, दुनिया आखी बैरी ना गुण गावे रे, बैरी ना गुण गावे रे। आरे कलजुग मा दुनिया आखी, आ कलजुग मा, आ कलजुग मा, दुनिया आखी बैरी ना गुण।